સુરતમાં લૂંટારોએ જાણે બેખોફ થઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે સુરતના સચિન સચિનજીઆઈડીસી વિસ્તારમાં યુવક વરાછા કો ઓપરેટિવ બેન્કમાં એટીએમમાં રૂપિયા જમા કરાવવા માટે ગયો હતો તે દરમિયાન ત્રણ જેટલા શખ્સો એટીએમમાં પ્રવેશ કરી યુવકને પૈસા ભરી રહ્યો હતો તેની આસપાસ ગોઠવાઈ જઈને ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર બતાવી લૂંટ ચલાવી હતી ચહેરા પર માસ્ક અને રૂમાલ બાંધીને આવેલા લૂંટારાઓના ચહેરાથી યુવકને તેને ઓળખી શક્યો ન હતો જોકે લૂંટારાઓએ ચલાવેલી લૂંટમાં સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રૂટની જે ઘટના બની છે તેના સીસીટીવી સામે આવ્યા છે બાદ સચિન જે પોલીસ સ્ટેશન ઉચ્ચ અધિકારીએ તપાસનો કમકમાટ શરૂ કર્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઈ જાણ ભેદુ દ્વારા જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે યુવક પાસે મોટા પ્રમાણમાં રકમ છે એ બાબતની તેમની જાણ હોઈ શકે છે હાલ સીસીટીવીના આધાર સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા ગુનો નોંધી લૂંટારાઓના પંગેરું મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે